હેલો એવરીવન, વેલકમ ટુ માય મિની વ્લોગ. અને વાગ્યા છે 8:15 અને આજે છે 8:45. અને જુઓ ગરબા ગઈ ગઈને કેવો થાક દેખાય છે મોઢા ઉપર. અને 8 વાગે મને લાગી ગઈ છે ભૂખ, તો હું વગાડું છું મમરા. તો યાર 8 વાગે મમરાનો કોણ નાસ્તો કરે? તો હું મમરા તો વગાડી દીધા, પણ યાદ આવ્યું કે જમવાનું તો બનાવવાનું બાકી છે, તો ફટાફટ બાંધી દીધો લોટ. અને હું બનાવું છું મેથીના ઢેબરા, પણ યાદ આવ્યા હતા મને પુડલા સખત. તો 2 પુડલાનું બેટર બનાવી દીધું અને આ બાજુ ચડાવી દીધો છે મેં પુડલો. જુઓ તૈયાર છે મારા ઢેબરા, અને આ બાજુ જુઓ ચડે છે મારો પુડલો. પણ આ પુડલો તવીથી વખૂટવાની ના પાડે છે, જાણે હું જબરજસ્તી છૂટા પાડી દઉં. યાર પુડલો પણ દાઝી ગયો, આજ બધું કેમ દાઝી જાય છે? ના ના, આજે જેવું થયું. અને આવી ગયા છીએ અમે ચાચર ચોકમાં ગરબા રમવા. તો ગરબા રમી રમીને હવે પડ્યો છે બ્રેક અને અમે થઈ ગયા છીએ રેડી. તો થયો છે નાસ્તાનો ટાઈમ અને આજે આવવાના છીએ ગરમા ગરમ બટેટા વડા. તો અમે 2 ડીશો લઈને બેસી ગયા છીએ, પણ આ શું બટાકા વડાની જગ્યા આવી ગયા ભજીયા. અમારી જોડે સ્કેમ થઈ ગયો, આવું ના ચાલે યાર. અમારી જોડે સ્કેમ ના થાય, બટાકા વડાના સપના બનાવીને અમે ભજીયા પધરાવી દીધા છે. પણ શું કરીએ, પેટ પૂજા તો કરવી જ પડી. અને નાસ્તો કરી અને પાછું બેક ટુ પેવેલિયન અને ગરબાની રમઝટ બોલાવી. દાંડિયો પણ પડી ગયો મારો તો રમતા રમતા. તો મસ્ત મજાના 8-9 ગરબા કમ્પ્લીટ કરી અને હવે ગઈએ છીએ રાસ. તો હવે કરીએ આજના મિની બ્લોગનો અંત. વિડીયો ગમે તો પ્લીઝ કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ. બાય.